હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12ની અંદર જે સંકલન ચેપ્ટર ભણતા હતા એ સંકલન ચેપ્ટરને પૂર્ણ કરી અને જી તરફ આપણે આગળ વધી ગયા છીએ, અને જીની અંદર જે આગળ વધી ગયા છીએ એની અંદર હવે આપણે ડીપમાં જીને લઈ જઈએ છીએ અને એના દાખલાઓ જોઈ ગયા છીએ. એના દાખલાઓ ઘણા બધા એના દાખલાઓ જોયા છે, અને જે ગુસ્સેટ અને જીને લગતા હોય એ બંને દાખલાઓ જોયા છે, બરાબર. જેની અંદર આઈએમપી મોસ્ટ આઈએમપી દાખલાઓ એ પણ તમને કીધા હતા, એ બધા તમને દાખલાઓ આપણે સાથોસાથ કહીએ છીએ અને કરાવતા જઈએ છીએ. અને બધા વિદ્યાર્થી મિત્રો જે બુક બનાવે છે જી અને ગુજરાતની વ્યવસ્થિત રીતે અલગથી, એ બુકની અંદર જે પણ લેક્ચરમાં દાખલા ભણાવવામાં આવે એ બુકની અંદર પાછા નોટ ડાઉન ટાઈમ ટુ ટાઈમ કરતા રહેજો. કારણ કે કાલ સવારે જીની એક્ઝામ હોય, જીની તમારે પ્રિપરેશન કરવાની હોય તો બુકની અંદરથી તમે એ એક્ઝામને લગતા અથવા તો પ્રિપરેશન કરો તો પ્રિપરેશન માટે તમે એમાંથી જોઈ અને વાંચી શકો, બરાબર. કારણ કે અમે અલગ અલગ બુકમાંથી, અલગ અલગ મટીરિયલમાંથી, અલગ અલગ સોફ્ટવેરમાંથી બધા દાખલાઓ જે અમને ટફ લાગતા હોય એવા ઉઠાવેલા હોય છે અને એવા આપણે ભણાવતા હોઈએ છીએ. ઓકે, તો હવે આપણે આજનો પહેલો દાખલો જોઈએ. તો આવું એક પૂછે, સાઈન ફોર એક્સ ઇ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ ડી એક્સ બરાબર એ કોસ રેસ ટુ બી એક્સ ઇન્ટુ ઇ રેસ ટુ ટેન એક્સ પ્લસ સી હોય તો, મતલબ કે આનું તમારે સંકલન કરવાનું છે અને આવું થવું જોઈએ. આવું થઈ જાય તો એની અંદર જે ઈ હશે ઈ અને બી બે મળી જાય હોય તો એ રેસ ટુ ટુ બી નું મૂલ્ય, એટલે કે એ રેસ ટુ ટુ બી બરાબર ખાલી જગ્યા, એટલે કે એ અને બી ની કિંમત મળી જાય અને આ મૂકી દો એટલે તમારો જવાબ મળી જાય, બરાબર. તો આપણે દાખલો થોડોક લેન્ધી થશે એટલે બધા વિદ્યાર્થી મિત્રો સાથોસાથ બુકમાં તો નહીં લખી શકો, પણ એવું લાગે તો વિડીયોને પોઝ ડાઉન કરી અને પાછા લખી લેજો. સાઈન ટુ એક્સ એટલે સાઈન ટુ થીટા, તો સાઈન ટુ થીટા ના સૂત્રમાં આપણે શું કરીએ છીએ, ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા કરીએ છીએ. તો એ જ વસ્તુ વાપરો તો શું થાય, ટુ સાઈન ટુ એક્સ કોસ ટુ એક્સ આવું થાય. કારણ કે થીટા હોય કેવો થઈ જાય, અડધો થઈ જાય. ઇ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ એમના મત છે, જો ડીએક્સ. ઓકે, મારે આનું સાદુરૂપ આપી આ સ્વરૂપમાં ફેરવવાનું છે, એ પાછું મને ભૂલાવવું જોઈએ નહીં, એની ખાસ બધા કાળજી રાખજો, બરાબર. તો હવે અહીંયા જો તો આગળ જઈએ તો આવું થાય, આઈ બરાબર આ ટુ, પાછું સાઈન ટુ થીટા વાળું સૂત્ર લાગે, ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, તો એ પાછું લગાડું તો ટુ સાઈન થીટા એટલે કે સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ, કોસ ટુ એક્સ નું સૂત્ર, કોસ ટુ થીટા નું સૂત્ર, વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર, આવું સૂત્ર છે. કોસ ટુ થીટા નું સૂત્ર બેટા આવું છે કે વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર, ટી એટલે કે ટેન અને જે થીટા હોય એ અહીંયા અડધો થઈ જાય, આવું સૂત્ર છે, બરાબર. તો જો કોસ ટુ એક્સ નું સૂત્ર શું થશે, તો આવું થશે વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ, આવું થશે ઇ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે, હવે મારે તો આમાં લઈ જવાનો છે જવાબને, હવે મારે એમાં જવાબને લઈ જવાનો છે, એટલે એ બાજુ મારે પ્રયાસ કરવો પડશે, જવાબ એમાં ફરે એ રીતે પ્રયાસ કરવો પડશે, બરાબર. તો જો હું શું કરું, બે દુને ચાર, ચાર બાદ બરાબર આ સાઈન એક્સ, તો હું કોસ વડે ગુણું છું, કોસ વડે ભાગું, આ કોસ વડે ગુણ્યા કોસ વડે ભાગ્યા, તો કોસ વડે ગુણાય છે શું થઈ જાય, કોસ સ્ક્વેર એક્સ થઈ જાય, બરાબર. અને હવે તમે જો શું થાય, વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ, આવું થઈ જશે, બરાબર. હવે જો સાઈન અપોન કોસ, તો ચાર હવે આપણે સંકલન કર્યું જ નથી, સાઈન અપોન કોસ એટલે શું થઈ ગયું, ટેન એક્સ. હવે કોસ સ્ક્વેર એક્સ નું આમ લખી શકું, વન અપોન સેક્સ સ્ક્વેર એક્સ, આવું લખી શકું, બરાબર. આ ઓલરેડી હતું જ, વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ તો હતું જ, બરાબર. હવે જો અહીંયા તમે ગમે વસ્તુને ધારો, કોઈ પણ વસ્તુ કરો, પણ મારે આ સ્વરૂપમાં જવાબ આવવો જોઈએ જેથી હું એ અને બી ને ગોતી શકું, એ અને બી ને મેળવી શકું. તો જો અહીંયા અહીંયા તમે ટેન સ્ક્વેર એક્સ ધારો, ટુ આનું વિકલન કરો, ટુ ટેન એક્સ સેક્સ સ્ક્વેર એક્સ, આવું થાય. તો આપણી પાસે એવું છે નહીં, તો આપણે એની અંદર ફેરવવાની કોશિશ કરશું, પ્રયાસ કરશું, બરાબર. તો હું અહીંયા શું કરું છું, તો મેં સેક્સ સ્ક્વેર એક્સ વડે ગુણી નાખ્યા અને સેક્સ સ્ક્વેર એક્સ વડે ભાગી નાખ્યા. હવે સેક્સ સ્ક્વેર એક્સ વડે ગુણું અને ભાગું તો કાંઈ ફેર પડે નહીં. ઓકે,
આયા સુધી બધા વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. હજી એકવાર સાઈન ટુ થીટા નું સૂત્ર, ટુ સાઈન થીટા કોસ થીટા, પાછું સોરી સાઈન ફોર એક્સ નું ટુ સાઈન થીટા કોસ થીટા, પાછું સાઈન ટુ એક્સ નું ટુ ટુ સાઈન એક્સ કોસેક, અને કોસ ટુ થીટા નું વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર વાળું સૂત્ર. હવે શું કર્યું, કોસ વડે ભાગ્યા કોસ વડે ગુણ્યા. હવે શું કર્યું તો અહીંયા ટેન થઈ ગયું, કોસ સ્ક્વેર એક્સ સ્ક્વેર વન અપોન સેક્સ સ્ક્વેર સેલ સેક્સ સ્ક્વેર એક્સ વડે ગુણ્યા ભાગ્યું. અહીંયા સુધી મેં કામ કર્યું છે. ઓકે બધા વિદ્યાર્થી મિત્રો, એવું લાગે તો દાખલો પૂરો થાય ત્યારે વિડીયોને રિવાઇન્ડ કરી ફરી વાર જોઈ અને આખો દાખલો જે છે એ વ્યવસ્થિત નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે આપણે વારંવાર બોર્ડ સાફ કરવું પડશે. એટલે દાખલો છે લેન્થી. ઓકે ફોર, હવે જો આ ટેન એક્સ, ઓકે આ ઉપર છે સેક્સ સ્ક્વેર એક્સ, હવે નીચે શું છે બેટા સેક્સ સ્ક્વેર એક્સ, તો સેક્સ સ્ક્વેર એક્સ બે વાર છે તો હું નીચે સમ ઉપરથી સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ બરાબર વન, તો સેક્સ સ્ક્વેર એક્સ બરાબર શું લખી શકું, વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ લખી શકું. જોઉં તો સેક્સ સ્ક્વેર એક્સ બરાબર શું લખી શકું, વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ. તો આ એક વાર અને એક વાર, આ ટોટલ કેટલી વાર થયા, વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ કેટલી વાર થયા, એક વાર અને એક વાર, એટલે બે વાર. અને ઓલરેડી વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ. ઓકે અને આ છે ઈ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર. હવે આપણે સાદું રૂપ આપીએ તો જો ફોર, હવે જો આ ફોર ટેન એક્સ સેક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન આ બે વાર ને એક વાર, આ ટોટલ કેટલી વાર થયું, વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ કેટલી વાર થયું, ત્રણ વાર, અને ઈ રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે અહીંયા સુધી આપણે જોઈ લીધું બરાબર. હવે આગળ આપણે પાછા સાફ કરી અને આગળ વધીએ છીએ. હવે જો હવે મારે શું કરવાનું છે, મારે જે રકમની અંદર જવાબ આપેલો છે કોસ રેસ ટુ ડીએક્સ ની રેસ ટુ ટેન સ્ક્વેર એક્સ, એમાં મારે જવાબ જોઈએ છે. જવાબ કેમાં જોઈએ છે, આની અંદર બરાબર. તો હવે આપણે હું શું કરીએ છીએ, તો હવે હું અહીંયા જોજો, હવે હું શું કરું છું, તો જો ધારો કે ટેન સ્ક્વેર એક્સ બરાબર ટી, શું ધારી લીધું, ટેન સ્ક્વેર એક્સ બરાબર ટી. હવે વિકલન કરો તો ટેન સ્ક્વેર એક્સ શું થાય, ટુ ટેન એક્સ, ટેન એક્સ નું શું થાય સેક્સ સ્ક્વેર એક્સ, ડીએક્સ બરાબર ડીટી. તો જો અહીંથી ટુ લઈ જાઓ, ટુ ટેન એક્સ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ની રેસ ટુ ટી, આખી વસ્તુ ગોઠવાઈ જશે ગોઠવાઈ જશે. હવે આપણે સાદરૂપ આપીએ તો શું થાય, તો આઈ બરાબર ચાર માંથી આપણે બે ભાગ પાડીએ, ટુ અહીંયા અને ટુ અહીંયા, એટલે ટુ. હવે જો અહીંયા, જો અહીંયા આખી વસ્તુનું આમ નામ રાખું, વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ એટલે શું થયું, તો ટેન સ્ક્વેર એક્સ એટલે શું થયું, ટી અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ એટલે શું થયું, ટી આખાનો કર. હવે જો ઈ રેસ ટુ શું થાય, ટી. હવે ટુ ટેન એક્સ એક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર શું લખી શકો, ડીટી. હવે આખી વસ્તુ જે ધારી છે એમાં મેં આખી વસ્તુને પરિવર્તિત કરી દીધી બરાબર. હવે આખી વસ્તુને એમાં પરિવર્તિત કરી દીધા પછી આપણે દાખલાને આગળ લઈ જઈએ છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરી વાર જોતા રહેજો બરાબર. હવે આપણે દાખલાને આગળ લઈ જઈએ છીએ, કારણ કે મારે આ સ્વરૂપમાં જવાબ જોઈએ છે. હજી આપણે સંકલન કર્યું ટુ. ઓકે તો જો હવે હું આને આમાંથી માઇનસ કોમન કાઢી લઉં, તો માઇનસ કોમન, તો આવું લખી શકું, ટી માઇનસ વન અપોન વન પ્લસ ટી, અથવા તો ટી પ્લસ વન આખાનો ક્યુબ ઈ રેસ ટુ ટી ડીટી. ઓકે મેં શું કર્યું, માઇનસ કોમન કાઢ્યા છે. માઇનસ ને આમ નામ રાખવા હોય તો આમ કહીએ પ્લસ વન માઇનસ ટુ. જોઉં તો પ્લસ વન માઇનસ ટુ કહો એટલે માઇનસ વન જ રહે, જે સમીકરણ છે એની ઇક્વાલિટી જળવાઈ રહી છે, કઈ પ્રશ્ન ઉદભવતો નથી બરાબર. તો હવે મેં પ્લસ વન માઇનસ ટુ કહે માઇનસ વન જ રહે. હવે હું શું કરું છું, આઈ બરાબર માઇનસ ટુ, હવે હું કરું છું બે ને સેપરેટ, આને સેપરેટ આપું, વન અપોન ટી પ્લસ વન હોલ સ્ક્વેર માઇનસ ટુ અપોન ટી પ્લસ વન ક્યુબ બાર ઈ રેસ ટુ ટી. આપણે ભણી ગયા કે જ્યારે દાખલો ગણો ત્યારે ઈ રેસ ટુ એક્સ એટલે કે ઈ રેસ ટુ ટી કે ઈ રેસ ટુ એક્સ તમારે જો બહાર આવતા હોય તો 99% તમારે ટ્રાય કરવાની કે ઈ રેસ ટુ એક્સ નું જે સૂત્ર છે, ઈ રેસ ટુ એક્સ કૌંસમાં એફ ઓફ એક્સ પ્લસ એફ ડેસ ઓફ એક્સ, કે આનું સંકલન ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ, આવું થઈ જાય છે સંકલન. તો આનું સંકલન, આનું વિકલન જો બાજુમાં ગોઠવાઈ જતું હોય તો ઈ રેસ ટુ ટી અને આ એટલી વસ્તુ આવી જાય, પણ જો બાજુમાં ગોઠવાઈ જતું હોય તો બરાબર. તો વન અપોન ટી પ્લસ વન ઓલ સ્ક્વેર નું તમે વિકલન કરો એટલે આ જ બાજુમાં ગોઠવાઈ જાય છે, આ માઇનસ આવી જાય પ્લસ, તો એ વસ્તુ ગોઠવાઈ જાય છે. એટલે એકવાર ચેક કરી લેજો, માઇનસ ટુ તો હતા જ,
હવે આપણો જવાબ હું e રેસ્ટ ટુ x f ઓફ x e રેસ્ટ ટુ x કોણ e રેસ્ટ ટુ t ને f ઓફ x એટલે કોણ 1 upon t plus 1 હોલ સ્ક્વેર plus c આ વસ્તુ આખી આપણે અંદર મૂકી દીધી બરાબર હવે આપણે શું કરીએ છીએ t બરાબર જે ધાર્યું હતું e મૂકીએ છીએ તો આપણે t બરાબર શું ધાર્યું હતું બેટા તો t બરાબર આપણે 10 સ્ક્વેર x એવું સમથિંગ ધાર્યું હતું તો i બરાબર minus 2 e રેસ્ટ ટુ 10 સ્ક્વેર x ગુણ્યા 1 upon અહીં t ની જગ્યાએ મૂકો 10 સ્ક્વેર x plus 1 હોલ સ્ક્વેર x plus c હવે આપણે એને સાદુરૂપ આપીએ તો આપણે આ સ્વરૂપમાં લઈ જવાનું છે બરાબર તો જો હવે હું આ માઇનસ 2 ઓકે મારે આ સ્વરૂપમાં e રેસ્ટ ટુ જે છે એ પાછળ રાખી દઈએ e રેસ્ટ ટુ 10 સ્ક્વેર x હવે જે જવાબ આવી આ સ્વરૂપમાં ગોઠવવાનો છે આ માઇનસ 2 upon હવે જો 1 plus 10 સ્ક્વેર x એટલે શું થઈ ગયું sec સ્ક્વેર x બરાબર એની બે ઘાત એટલે 2 2 ને 4 1 upon sec ની sec x ની 4 ઘાત એટલે શું થઈ ગયું માઇનસ 2 cos રેસ્ટ ટુ 4 x e રેસ્ટ ટુ 10 સ્ક્વેર x આવું લખી આપો 1 upon sec રેસ્ટ ટુ 4 x એટલે શું લખી આપો cos રેસ્ટ ટુ 4 x આ પ્લસ c તો છે જ હવે તમે જો આની સાથે કમ્પેરિઝન કરો એની સાથે કમ્પેરિઝન કરો એટલે a અને b તમને મળી જશે બરાબર એટલે કે a તમને શું મળશે તો જો a બરાબર a છે a બરાબર કેટલા છે બેટા માઇનસ 2 અને b બરાબર કેટલા છે બેટા b છે તો b બરાબર કેટલા છે 4 તો a અને b તમને મળી ગયા પણ તમારે જોઈએ છે શું તમારે જોઈએ છે a રેસ્ટ ટુ 2b નું મૂલ્ય બરાબર એટલે a જે મળ્યા છે એને અહીં મૂકી દો b જે મળ્યા છે એને આની અંદર મૂકી દો બરાબર મતલબ કે એની જગ્યાએ મૂકી દો તો આપણે a રેસ્ટ ટુ 2b બરાબર a એટલે કેટલા છે બેટા માઇનસ 2 રેસ્ટ ટુ 2 b એટલે કેટલા છે બેટા 4 તો માઇનસ 2 4 2 ને 8 હવે જો 2 માઇનસ 2 ની 8 ઘાત ઓપ્શનમાં આપ્યા હોય તો પણ ભલે અને 2 2 ની 8 ઘાત એટલે માઇનસ 2 માઇનસ હોય એની યુગ્મ ઘાત એટલે ધનસ થઈ જાય એટલે જવાબ શું આવી જાય 2 રેસ્ટ ટુ 8 હવે તમને ઓપ્શનમાં 2 રેસ્ટ ટુ 8 આપ્યા હોય તો પણ ભલે અને એનું સાદુરૂપ આપ્યું હોય કે ભાઈ 2 ની 8 ઘાત એટલે સમથિંગ થાય છે એ આપ્યું હોય તો પણ ભલે એ તમારે તમારી રીતે જોઈ લેવાનું કે કયો ઓપ્શનમાં જવાબ આપેલો છે બરાબર તો દાખલો થોડોક લેધી હતો બેટા પણ એકદમ ઇઝી અને સહેલો દાખલો હતો કોઈને કઈ મુશ્કેલી અનુભવાય નહીં એવો હતો ખાલી મેથડ જે આપણે ભણાવીએ છીએ મેથડનો તમારે ઉપયોગ ખાલી કરતો રહેવાનો છે જી એટલે કોઈ વસ્તુ અઘરી હોતી નથી બરાબર જે આપણે ભણતા હોઈએ એ જ વસ્તુ બેઠે બેઠી હોય છે ઓકે તો બધા વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે બેટા એ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જે આપણે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરજો વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી અને આપણે જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લો પછી આપણે બીજા દાખલાઓ તરફ આગળ જોઈએ તો બેટા આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર શું આપેલું છે તો e રેસ્ટ ટુ x log બેઝ ટુ e plus log x બેઝ ટુ e upon e રેસ્ટ ટુ minus x log x બેઝ ટુ e dx બરાબર ખાલી જગ્યા આ રીતે આપેલું છે ચાર ઓપ્શન હશે પણ આપણે ઓપ્શન લખ્યા નથી બરાબર આપણે ઓપ્શન લખેલા નથી તો હવે આની અંદર આપણે દાખલો ગણીએ તો આની અંદર e વાળું અને log વાળું દેખાય છે એટલે એના નિયમોનો ઉપયોગ થાય સ્વાભાવિક વાત છે બરાબર e અને log દેખાય છે તો એનો જ ઉપયોગ થશે તો હવે આપણે દાખલાને આગળ લઈ જઈએ તો શું થશે બેટા તો આવું થશે e રેસ્ટ ટુ x ઉપર વી આ જાય તો આવું થાય log સોરી e રેસ્ટ ટુ છે log e બેઝ ટુ x રેસ્ટ ટુ e રેસ્ટ ટુ x આવું થશે પ્લસ આ log x બેઝ ટુ e અપોન આ એમ જ થશે e રેસ્ટ ટુ log e x રેસ્ટ ટુ માઇનસ x e રેસ્ટ ટુ x dx આવું થશે હવે આ નિયમ તો ભણી ગયા 1 થઈ જાય તો વધે શું i બરાબર x રેસ્ટ ટુ e રેસ્ટ x પ્લસ આનો જવાબ 1 થઈ જાય તો અહીંયા શું આવે log x બેઝ ટુ e અપોન x રેસ્ટ ટુ માઇનસ e x dx ઓકે માઇનસ છે એટલે હું ઉપર લખી શકો ઉપર વહી જાય તો શું થઈ જાય x રેસ્ટ ટુ પ્લસ થઈ જાય e રેસ્ટ ટુ x બરાબર ઓકે તો હવે i બરાબર x રેસ્ટ ટુ e x છે એ કોમન કાઢી લો તો x રેસ્ટ ટુ e x જે છે એ કોમન કાઢી લઈએ તો શું થાય 1 પ્લસ આ log x બેઝ ટુ e આ dx આવું થશે હવે આપણે ધારી લઈએ શું કરીએ આદેશની રીતે ધારી લઈએ તો ધારો કે x રેસ્ટ ટુ x બરાબર t આપણે શું કર્યું x રેસ્ટ ટુ x બરાબર t ધારી લીધું હવે એનું વિકલન કરો તો આનું વિકલન બધાને યાદ છે x રેસ્ટ ટુ x પ્લસ 1 પ્લસ log x બેઝ ટુ e dx બરાબર dt આવું છે
આપણે અહીંયા જોઈએ વન પ્લસ લોગ એક્સ બેઝ ટુ ઈ છે, એટલું જ રાખીએ તો આ પ્લસ ગુણાકારમાં છે, આ બધ જઈ તો ભાગાકારમાં, તો વન પ્લસ લોગ એક્સ બેઝ ટુ ઈ ડીએક્સ બરાબર ડીટી અપોન એક્સ રેસ ટુ એક્સ. એક્સ રેસ ટુ એક્સ એટલે તમે શું ધારેલ છે ટી, તો ઈ મૂકી દો ટી. ઓકે, હવે બધાની કિંમત આપણે મૂકીએ છીએ, તો આઈ બરાબર એક્સ રેસ ટુ એક્સ એટલે શું થાય ટી, અને ઈ ઘાત તો છે જ જો છે બરાબર. આની જગ્યાએ આખાની જગ્યાએ શું થશે વન અપોન ટી આ ડીટી. હવે આને હું આમ લખી શકું ઈ સોરી ટી રેસ ટુ ઈ ઉપર જાય તો માઇનસ વન આધાર સરખો ઘાતનો સરવાળો. હવે આનું કરો સંકલન, આનું સંકલન કરો તો શું થાય આઈ બરાબર એક ઘાત વધી જાય, એક ઘાત વધી જાય એટલે શું થાય પ્લસ વન થઈ જાય અને વધેલી ઘાત છેદમાં આવી જાય. તો આવું થશે જો આ ઈ ટી રેસ ટુ ઈ માઇનસ સોરી ટી રેસ ટુ ઈ માઇનસ વન, એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં, એટલે વધે હું ઈ ઈ ક્યાં આવી જાય છેદમાં બરાબર આ ઈ પ્લસ સી. ટીની જગ્યાએ તમે શું ધાર્યું એક્સ રેસ ટુ એક્સ, તો તમે ટીની જગ્યાએ મૂકી દો એક્સ રેસ ટુ એક્સ. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયું બેટા? આ થઈ ગયો તમારો જવાબ. તો આવી રીતે જેના આપણે દાખલાઓ છે અને દાખલાઓને આવી રીતે આપણે જોઈએ છીએ બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયોને પોઝ ડાઉન કરી અને બુક જે બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લો, પછી આપણે બીજા દાખલાઓ તરફ આગળ વધીએ. આપણે ત્રીજો દાખલો જોઈએ, તો આની અંદર પણ તમારે સંખ્યા મેળવવાની છે, મતલબ એ કોઈ પણ હશે એ તમારે મેળવવાનો છે બરાબર. તો હવે આની અંદર તમે જો કોસ ફોર એક્સ પ્લસ વન અપોન કોટ એક્સ માઇનસ ટેન એક્સ બરાબર, તમારે કોઈ પણ રીતે સાદુરૂપ આપો પણ તમારે આ જવાબ ફેરવવાનો છે તો જ તમને એ મળશે, મતલબ કે એમાં તમારે ફેરવવાનું છે. ઓકે, તો હવે જોઈએ તો આઈ બરાબર કોસ ફોર એક્સ પ્લસ વન, આવું સૂત્ર બની ગયા કોસ સ્ક્વેર એક્સ બરાબર વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ બરાબર. અહીંયા જે થીટા હોય એટલે એક્સ હોય અહીં કેવું હોય ડબલ હોય, આ વચ્ચે કેવું અડધો હોય તો અહીંયા આવી આવે તો શું થઈ જાય ટુ કોસ સ્ક્વેર એક્સ. તો વન પ્લસ કોસ ફોર એક્સ હોય તો તમે શું લખી શકો ટુ કોસ સ્ક્વેર એક્સ ટુ એક્સ, આવું લખી શકો. કોટ એક્સ ની જગ્યાએ આમ લખી શકો કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ ડીએક્સ, આવું લખી શકો. સાદરૂપ આપો તો શું થાય ટુ કોસ સ્ક્વેર એક્સ ટુ એક્સ અપોન, હવે જો લસા લઈએ તો આનો ગુણાકાર આની સાથે કોસ સ્ક્વેર એક્સ માઇનસ આનો ગુણાકાર આની સાથે સાઇન સ્ક્વેર એક્સ, છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં, શું વધે સાઇન એક્સ કોસ એક્સ ડીએક્સ, આવું થાય. પછી આગળ જઈએ તો જો આ ટુ જે છે અહીંયા મલ્ટીપ્લાય કરી દો એટલે કે કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટુ સાઇન એક્સ કોસ એક્સ, ઓકે, છેદમાં કોસ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ ટુ થીટા વાળું સૂત્ર, એટલે અહીંયા શું થઈ ગયું કોસ સ્ક્વેર અહીંયા ટુ એક્સ છે કોસ સ્ક્વેર ટુ એક્સ સોરી કોસ ટુ એક્સ કોસ ટુ થીટાનું સૂત્ર થઈ જાય આ કોસ ટુ થીટા, એટલે આપણે થીટા કોણ છે આપણું ટુ એક્સ છે આ ડીએક્સ બરાબર. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ ટુ થીટાનું સૂત્ર થઈ જાય. તો એ સૂત્ર મૂકી દીધું, એક એક વાર ઉડી ગયું બરાબર. તો હવે શું વધે તો આઈ બરાબર તમે જો તો શું વધે તો જો અહીંયા ખાલી કોસ ટુ એક્સ વધે અને આ કયું સૂત્ર છે ટુ સાઇન થીટા કોસ થીટા, એટલે કોનું સૂત્ર છે સાઇન ટુ થીટાનું. જોઈ લો હજી એકવાર, તમે જોઈ લો સાઇન ટુ એક્સ અને કોસ ટુ એક્સ લીધા છે, હજી એકવાર જો આપણે શું કર્યું તો જો ટુ કોસ સ્ક્વેર ટુ એક્સ નું આ રીતે પરિવર્તિત કર્યું વન પ્લસ કોસ ટુ એક્સ માં, એટલે અહીંયા ટુ આ બાજુ વન પ્લસ ટુ કોસ સ્ક્વેર ટુ એક્સ થઈ ગયા. કોટ એટલે કોસ અપોન સાઇન સાઇન ટેન એટલે સાઇન અપોન કોસ, લસા લીધો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બે નો જે સાઇન ઇન્ટુ કોસ આવે છે નો છે અંશમાં આવી ગયું બરાબર. ટુ અહીંયા લઈ લીધા એટલે ટુ સાઇન એક્સ કોસ એક્સ, અહીંયા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે એક વાર ઉડી ગયા. કોસ ટુ એક્સ લીધા અને ટુ સાઇન થીટા કોસ થીટા એટલે શું આવ્યું સાઇન ટુ થીટા. ઓકે, અહીં સુધી જોયા પછી આપણે આગળ દાખલો ભણી જ ગયા છે. આની અંદર તમે બે વડે ગુણો અને બે વડે ભાગો તો એક સૂત્ર બની જાય, કારણ કે સંકલન આપણે કરવાનું છે. તો વન બાય ટુ ટુ સાઇન ટુ આ રીતે જે લખી નાખ્યું ટુ સાઇન ટુ એક્સ કોસ ટુ એક્સ, કયું સૂત્ર બની ગયું ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા સાઇન ટુ થીટા વાળું બરાબર. તો આમ લખી શકો આઈ બરાબર વન બાય ટુ, સૂત્ર તમે શું લખી શકો તો આવું લખી શકું કે સાઇન ફોર એક્સ, આ રીતે લખી શકો. આનું સંકલન કરો તો આઈ બરાબર વન બાય ટુ, કોસ ફોર એક્સ નું શું થાય માઇનસ સાઇન ફોર એક્સ નું શું થાય માઇનસ કોસ ફોર એક્સ, ફોર એક્સ નું પાછું ચાર આવે છેદમાં,
આગળ તમે જો i બરાબર માઇનસ વન બાય બે, ચાર દુને આઠ, આગળ આવી ગયા માઇનસ કોસ ફોર એક્સ પ્લસ સી. આની વસ્તુ આ સાથે કમ્પેરિઝન કરો, એ સાથે કમ્પેરિઝન કરો, એ બરાબર તમને શું મળે? માઇનસ વન બાય એઈટ. એ બરાબર તમને શું મળ્યા? માઇનસ વન બાય એઈટ. બરાબર બેટા? તો આવી રીતે જીના દાખલાઓ છે, અને આપણે આ રીતે આવા દાખલાઓ જે એકદમ ઇઝી અને સહેલા દાખલાઓ હોય છે એને આપણે સોલ્વ કરવાના હોય છે. બરાબર? તો આજના લેક્ચરમાં બેટા અહીં સુધી રાખીએ છીએ, અને તમે વ્યવસ્થિત રીતે લેક્ચરને જે વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપી અને ભણ્યા છો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર, અને જે બુક બનાવો છો એ વ્યવસ્થિત રીતે બુક પછી બનતા બનાવતા રહેજો. બરાબર? તમે શાંતિપૂર્વક મને સાંભળો એ માટે ખૂબ ખૂબ તમારો આભાર. જય હિન્દ, જય ભારત.